ગોંડલ નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં ધીમું મતદાન, બપોરે 2 વાગ્યા સુધીમાં 7000 જેટલા મત પડ્યા. અત્યાર સુધીમાં સરેરાશ 12% જેટલું મતદાન થયું છે. મતદાનમાં હવે અંતિમ 3 કલાક જ બાકી છે. બેંકની ચૂંટણીમાં ભાજપ સામે કોંગ્રેસના યતીશ દેસાઈની પેનલ છે. ચૂંટણીમાં ગણેશ ગોંડલ પણ ડિરેક્ટર પદ માટે ચૂંટણી મેદાને છે. જૂનાગઢ જેલમાંથી ફોર્મ ભરી ચૂંટણી લડી રહ્યા છે ગણેશ ગોંડલ. ગોંડલમાં સહકારી બેંકની ચૂંટણીને રાજકીય ગરમાઓ છે. તો બેંક સંચાલક મંડળના 11 ડિરેક્ટર માટેની ચૂંટણી છે. 11 પદ માટે ભાજપ કોંગ્રેસ અપક્ષ મળી 23 ઉમેદવારો મેદાને છે. ધારાસભ્ય ગીતાબા જાડેજાએ મતદાન કર્યું, તેમનું નિવેદન પણ સામે આવ્યું. ભાજપની પેનલની જીત થશે. નાગરિક બેંકની ચૂંટણી આમ તો સામાન્ય કહેવાય, પણ વિરોધ પક્ષના એ વાતાવરણ એવું ખડું કર્યું છે કે જાણે ધારાસભાની સંસદ સભાની ચૂંટણી હોય એવું આપ લોકો સૌ જોવો જ છો ને, આપને ખ્યાલ જ છે. એટલે મારે કહેવાનું ન હોય, આપ સમજી જ જાશો. પરિણામ અમારું આવતીકાલે 100% આવશે. ભાજપની જીત નિશ્ચિત છે. અમારી પેનલના 11-11 ઉમેદવારોની જીત નિશ્ચિત છે. હું આપના માધ્યમથી લોકોના સમર્થનથી કહી શકું છું. બસ આજ નાગરિક બેંકની ચૂંટણી હોય અને મારા મતદાનનો ઉપયોગ કરી અને આજે મેં મતદાન કર્યું છે અને ખૂબ શાંતિપૂર્વક મતદાન ચાલી રહ્યું છે અને ખૂબ ભારે મતદાન થાય એવો લોકોમાં ઉત્સાહ દેખાઈ રહ્યો છે અને ટોળાને ટોળા લોકો મતદાન કરવા આવી રહ્યા છે અને ખૂબ શાંતિપૂર્વક મતદાન ચાલી રહ્યું છે. રાજવતે આપણી સાથે ગૌતમ જોડાયેલા છે. ગૌતમ, અત્યાર સુધીમાં કેટલા ટકા મતદાન થયું? ગોંડલ જે નાગરિક બેંક છે તેનું મતદાન સવારે 9 વાગ્યાથી ચાલુ છે. અત્યારે હું આપને દસ્યો મતદાન મથકને બતાવીશ ને સાથોસાથ માહિતી આપીશ કે અત્યાર સુધીમાં લગભગ 2 કલાક જેવો સમય, હવે 2 વાગ્યાનો સમય થયો છે એટલે કે લગભગ 5 કલાક પૂર્ણ થઈ ચૂક્યા છે મતદાનના, અને અત્યાર સુધીમાં કુલ 7000 જેટલા લોકોએ પોતાનું મતદાન કર્યું છે. એટલે જો અંદાજિત વાત કરવામાં આવે તો 12% જેટલું મતદાન છે તે નોંધાયું છે. બપોર બાદ એટલે કે 12 વાગ્યા બાદ જે રીતના વહેલી સવારે 9 વાગ્યાથી જ લોકોના ટોળા જોવા મળતા હતા, મોટી કતારો જોવા મળતી હતી, તો અત્યારનું વાતાવરણ નીરસ જોવા મળી રહ્યું છે. બપોરના સમયે 12 વાગ્યા બાદ જે રીતના ગરમીને તડકાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. બીજી બાજુ મતદાનની ટકાવારી છે તેમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે, કારણ કે 2 થી 5 એટલે કે હવે 3 કલાક જેટલો જ સમય, 3 કલાકથી પણ ઓછો સમય હવે મતદાનનો બાકી છે અને માત્ર અત્યાર સુધીમાં 12% જેટલું જ મતદાન છે તે નોંધાયું છે. જી જી ગૌતમ, જોડાવા બદલ આભાર આપ.